नमस्कार मित्रों, लास्ट सेशन के अंदर आपणे अचल आधारभूत रीते सूचकांक, परंपरित आधारभूत रीते सूचकांक, अचल माथी परंपरित मां रूपांतर अने परंपरित माथी अचल मां रूपांतर आ सूचकांक विशे माहिती मेळवी हती। आजे आपणे पांच मार्क्स माटेनी मेथड जे छे लास्पियर पासे अने फिशरनो सूचकांक एना विशे माहिती मेळवीशुं। सौथी पहेला लास्पियर पासे अने फिशरनो सूचकांक समझवा माटे आपणे एना सूत्रो याद राखवा पड़शे। तो लास्पियर ना सूचकांक नुं सूत्र छे IL = σP1Q0/σP0Q0×100। पासे नो सूचकांक IP = σP1Q1/σP0Q1×100। અને ફિશર નો સૂચકાંક એના બે સૂત્રો છે IF = σP1Q0/σP0Q1×100। હવે પ્રશ્ન થશે આ P1 અને Q0, P1, Q1, P0, Q1 શું છે? तो એને याद રાખવા માટે याद રાખજો, જે ભાવ છે એને P કહેવાય અને જે જથ્થો છે એને Q કહેવાય। જો એ આધાર વર્ષ હોય તો ત્યાં 0 લાગે અને ચાલુ વર્ષ હોય તો ત્યાં 1 લાગે। મતલબ આધાર વર્ષનો ભાવ તો P0, આધાર વર્ષનો જથ્થો તો Q0, ચાલુ વર્ષનો ભાવ તો P1 અને ચાલુ વર્ષનો જથ્થો Q1। આ રીતે આપણે એને યાદ રાખીશું। બીજી એક મહત્વની વસ્તુ કે ફિશરનો સૂચકાંક એ આદર્શ સૂચકાંક છે। ઘણી બધી વખત તમને લાસ્પિયર અને પાસેનો સૂચકાંક શોધવાનું ન થાય, પરંતુ માત્ર ફિશરનો સૂચકાંક શોધવાનું કે તો ત્યાં ફિશરના સૂચકાંકને બદલે એ લોકો નામ આપી શકે કે નીચેની માહિતી પરથી આદર્શ સૂચકાંક શોધો, તો પણ તમારે કયો સૂચકાંક શોધવાનો છે? ફિશરનો સૂચકાંક। હવે જોઈએ જે સૂત્રો યાદ રાખવા માટે અને એની કોલમ યાદ રાખવા માટે એક નાની શોર્ટ કી છે। તમારે એક સંખ્યા યાદ રાખવાની છે લાસ્પિયર પાસે અને ફિશરના સૂચકાંક મેળવવા માટે। સૂત્રો અને કોલમો યાદ રાખવા માટેની એક શોર્ટ કી છે, એના માટે એક સંખ્યા યાદ રાખજો 1101। સંખ્યા છે 1101। પ્રશ્ન થાય આનો ઉપયોગ કેવી રીતે કરવો, એક એક્ઝામ્પલ થી જોઈએ। એક્ઝામ્પલ આપ્યો છે મને કે ભાઈ નીચેની માહિતી પરથી લાસ્પિયર પાસે અને ફિશરનો સૂચકાંક મેળવો। મિત્રો, લાસ્પિયર પાસે અને ફિશરની ત્રણ મેથડ છે। એક લાસ્પિયર પાસે અને ફિશરના સાદા દાખલા, બીજું લાસ્પિયર પાસે અને ફિશરના એકમ વાળા દાખલા, અને ત્રીજું લાસ્પિયર પાસે અને ફિશરના કુલ ખર્ચ વાળા દાખલા। તો આપણે આજે શીખવાના છે લાસ્પિયર પાસે અને ફિશરના સાદા દાખલા। હવે જે મને માહિતી આપી છે, મને ચાર વસ્તુ આપેલી છે A, B, C અને D, ત્યારબાદ મને જથ્થો આપ્યો છે અને ભાવ આપ્યો છે। તો જથ્થાને હું કહીશ Q, જ્યારે ભાવને હું કહીશ P। હવે જથ્થો છે 2007 અને 2008 નો, જ્યારે ભાવ કોણ છે 2007 અને 2008 નો। મિત્રો, 2007 અને 2008 બે વર્ષની માહિતી આપી છે, તો આ 2007 અને 2008 ની અંદર 2007 છે એ મારા માટે આધાર વર્ષ બને અને 2008 છે એ મારા માટે ચાલુ વર્ષ બને। અગાઉ શીખ્યા તે પ્રમાણે જે ભૂતકાળનું વર્ષ છે એ આધાર વર્ષ બને અને બીજું વર્ષ છે એ ચાલુ વર્ષ બને। તો અહીંયા 2007 અને 2008 એમાં ભૂતકાળનું વર્ષ છે 2007, તો 2007 એ આધાર વર્ષ, 2008 ચાલુ વર્ષ, એવી જ રીતે ભાવ આપ્યો છે 2007 અને 2008 માટે। હવે આ દાખલો ગણવો હોય તો કઈ રીતે ગણી શકાય જોઈએ। સૌથી પહેલા મને વસ્તુ આપી છે ABCD, તો હું વસ્તુ લખી દઈશ ABCD। પછી જથ્થો છે 2007, તો 2007 એટલે આધાર વર્ષ, આધાર વર્ષનો જથ્થો એટલે Q0, જે આપણે અહીંયા શીખ્યા
आधार वर्ष नो जत्थो क्यू जीरो, तो मैं कॉलम बनाई क्यू जीरो चार सात दस छ, चार सात दस छ। एवी रीते 2008 नो जत्थो, तो 2008 એ ચાલુ વર્ષ છે, ચાલુ વર્ષનો જથ્થો તો મારા માટે થશે Q1, તો Q1 10 8 9 15। એવી રીતે ભાવ, ભાવ તો P, આધાર વર્ષનો ભાવ P0 10 11 15 અને 7, જ્યારે ચાલુ વર્ષનો ભાવ 20 13 14 અને 10, તો Q1 બનશે 20 13 14 અને 10। આ ચાર કોલમ સાદા દાખલાની અંદર તમારી રકમની અંદર તમને આપેલી હશે। હવે એના પછી નવી ચાર કોલમ આપણે બનાવવાની છે। હવે આ ચાર કોલમ કઈ રીતે બનાવવી અને એના સૂત્રો કઈ રીતે ઓટોમેટિક યાદ રહે એના માટે મેં તમને એક સંખ્યા યાદ રાખવાનું કહ્યું, જે સંખ્યા છે 1101। તો અહીંયા જે ચાર કોલમ રકમની અંદર આપેલી છે એના પરથી નવી ચાર કોલમ મારે બીજી બનાવવાની છે, તો એના માટે એક ક્રમશઃ કોલમ બને એના માટે સૌથી પહેલા હું ચાર વખત, ચાર કોલમ બનાવવાની છે તો હું ચાર વખત પી ક્યુ લખી દઈશ, પી ક્યુ પી ક્યુ પી ક્યુ પી ક્યુ। અને હવે આ સંખ્યાનો આપણે ઉપયોગ કરીએ તો એ સંખ્યા છે 1101। કઈ રીતે ઉપયોગ થશે ધ્યાનથી, અહીંયા 1000 પછી 11 અને 01, તો ક્રમશઃ ચાર કોલમ બનશે P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1। ચાર કોલમો કઈ રીતે બનાવવાની, સૌથી પહેલી કોલમ છે P1 Q0, તો અહીંયા તમે જુઓ આ P1 છે, આ Q0 છે, આ બંનેનો ગુણાકાર કરો તો 20 ગુણ્યા 4 80, 13 ગુણ્યા 7 91, 14 ગુણ્યા 10 140 અને 60, અને 10 ગુણ્યા 6 એટલે 60। ત્યારબાદ P0 Q0, તો આ P0 છે, આ Q0 છે, તો 10 ગુણ્યા 4 એટલે 40, 11 ગુણ્યા 7 એટલે 77, 15 ગુણ્યા 10 150, 7 ગુણ્યા 6 42। એના પછી P1 Q1, તો આ P1 અને આ Q1, તો 20 ગુણ્યા 10 એટલે 200, 13 ગુણ્યા 8 104, 14 ગુણ્યા 9 126 અને 10 ગુણ્યા 15 એટલે 150। ત્યારબાદ P0 Q1, તો આ P0 અને આ Q1, તો એનો ગુણાકાર કરીએ 10 ગુણ્યા 10 100, 11 ગુણ્યા 8 88, 15 ગુણ્યા 9 135 અને 15 ગુણ્યા 7 105। હવે આનો સરવાળો કરીએ, આ સરવાળા માટે તમે જીટી અથવા તો એમ પ્લસ બરાબર નો પણ ઉપયોગ કરી શકો, તો P1 Q0 નો સરવાળો થશે 371, P0 Q0 નો સરવાળો થશે 309, P1 Q1 નો સરવાળો થશે 580, જ્યારે P0 Q1 નો સરવાળો થશે 428। હવે લાસ્ટ યર પાસે અને પીસન નો સૂચકાંક જે શોધવો છે એના સૂત્રો આપણે લખેલા છે, પણ આ સૂત્રને એકદમ ઇઝી મેથડ થી યાદ રાખવા હોય તો કઈ રીતે યાદ રાખી શકાય? આપણે જે ક્રમશઃ કોલમ બનાવી એના પરથી પહેલી કોલમનો સરવાળો અપોન બીજી કોલમનો સરવાળો એટલે લાસ્ટ પેયરનો સૂચકાંક બને। તો જોઈએ લાસ્ટ પેયરનો સૂચકાંક, પહેલી કોલમ છે P1 Q0, એનો સરવાળો, સરવાળો એટલે સિગ્મા, તો સૂત્ર બનશે સિગ્મા P1 Q0 અપોન બીજી કોલમ P0 Q0, તો સિગ્મા P0 Q0 ગુણ્યા 100। અહીંયા સૂત્ર પણ યાદ રાખવાની જરૂર નથી, પહેલી કોલમ અપોન બીજી કોલમ ગુણ્યા 100 મતલબ લાસ્ટ પેયરનો સૂચકાંક, તો પહેલી કોલમ છે P1 Q0 અપોન સિગ્મા P0 Q0 ગુણ્યા 100, તો એનો સરવાળો, પહેલી કોલમનો સરવાળો 371 અપોન બીજી કોલમનો સરવાળો 309 ગુણ્યા 100, તો એનો જવાબ આવશે 120.06। તો લાસ્ટ પેયરનો સૂચકાંક મને મળશે 120.06। હવે પાસેનો સૂચકાંક,
तो पासेनो सूचकांक शोधवा माटेनो सूत्र छे सिग्मा p1q1 / सिग्मा p0q1 / 100। तो અહીંયા યાદ રાખવું હોય તો ત્રીજી કોલમનો સરવાળો / ચોથી કોલમનો સરવાળો / 100। તો ત્રીજી કોલમનો સરવાળો છે 580 / ચોથી કોલમ એટલે કે p0q1 નો સરવાળો છે 428 / 100। તો તમે 580 / 428 / 100 કરશો એટલે જવાબ મળશે 135.51। હવે ફિશરનો સૂચકાંક, ફિશરનો સૂચકાંક એ આદર્શ સૂચકાંક છે અને એના એક લક્ષણ મુજબ કે ફિશરનો સૂચકાંક એ બીજું કંઈ નથી પરંતુ લાસ્ટ પેર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે। તો એનું સૂત્ર છે IF is equal to વર્ગમૂળની અંદર IL into IB। તો IL મેં અહીંયા શોધેલો છે 120.06 / IP 135.51। तो कैलकुलेटर में अंदर 120.06 / 135.51 करी अने एनो वर्गमूल काढो तो जवाब आवशे 127.55। आम फिशरनो सूचकांक बनशे 127.55 अने आ रीते रास्पेरनो सूचकांक 120.06, पासेनो सूचकांक 135.51 अने फिशरनो सूचकांक 127.55 मळे।